नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण आठ पवन वावाजोडू अने चक्रवात। हवे आपणे एना विषे आगळ जोईतुं के गतिशील हवाने पवन कहे छे, हवा दबाण करे छे अने केवी रीते करे छे ते आपणे जोयुं। हवे आपणे पवननो वेग वधवाने लीधे हवानु दबाण वधे छे, एटले के आपणे प्रवृत्ति आठ पॉइंट बे जोईए। पवननो वेग वधवाने लीधे हवानु दबाण घटे छे। एक खाली बोटलना मुखनी साइज करता नानी साइजनो एक कागळनो डूचो वाळीने नानो दड़ो बनावो। बोटलने तेनी बाजूमां पकड़ी आड़ी राखो के जेथी बोटलनु मुख तमारी तरफ रहे। तमे बनावेलो जे दड़ो छे ए आ रीते आकृति में जोवाय छे। बोटलना जे किनारावाळो भाग छे त्यां तमारे मूकवानो छे। तो आपणने खबर पड़शे के वेग वधवाने लीधे हवानु दबाण केवी रीते घटे छे ए समझीए प्रवृत्ति द्वारा। तो हवे कागळनो डूचो दड़ो, कागळना डूचानो दड़ो बोटलना मुख पर मूको। હવે તેને ફૂંક મારીને બોટલની અંદર ધકેલવાનો પ્રયત્ન કરો। મિત્રો, આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો અને કરીને ટ્રાય કરજો। જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકાય, એટલે કે બોટલની સાઇઝ જુદી જુદી લઈ શકો અને તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારવાનો કહો, એટલે કે ફૂંક મારીને નાખી દેવા માટે પડકારો। પહેલી અને બૂજો નીચેના પ્રશ્નોનો વિચાર કરવા લાગ્યા કે બોટલમાં કાગળના દડાને અંદર નાખવા માટે મુશ્કેલી કેમ પડે છે। મિત્રો, તમે જેવી ફૂંક મારશો બરાબર છે તો દડો અંદર ધકેલાવાને બદલે બહારની તરફ આવી જાય છે। તો આવું શા માટે થાય છે બરાબર મિત્રો? તો આપણે વિચારીએ આવું શા માટે થાય છે, તો તમને જણાવું કે જ્યારે બોટલ ખાલી હતી તો એ બોટલ ખાલી ન હતી, પણ તે હવાથી ભરાયેલી હતી। શું હતું? તેની અંદર હવા રહેલી હતી। હવા એ જગ્યા રોકે છે બરાબર છે અને દબાણ પણ કરે છે, એટલે અંદર રહેલી હવાની જે હવા હતી જ્યારે તેના ઉપર બીજી બાહ્ય એટલે કે વધારાની હવા લાગે છે ત્યારે અંદર રહેલી હવા બહારની તરફ ધકેલાય છે। એટલે જ્યારે તમે ફૂંક મારો છો ત્યારે દડો અંદર જવાને બદલે બહારની તરફ ધકેલાતો હોય છે બરાબર મિત્રો? હવે ખબર પડી કે આનું કારણ શું છે? પ્રવૃત્તિ 8.3 જોઈએ। હવે પ્રવૃત્તિ જોઈએ, ફુગ્ગાઓ પર ફૂંક મારવી। લગભગ સમાન કદના બે ફુગ્ગા લો, બંનેમાં થોડું પાણી ભરો। હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો। હવે લાકડીને કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના વૈડાનો જે સળિયો હોય છે તેના પર બંને ફુગ્ગાઓને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8-10 સેન્ટીમીટર જેટલું અંતર રહે। હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો। તમે શું અપેક્ષા રાખી હતી? શું થયું? તમને એવું લાગ્યું હતું કે ફૂંક મારતા બંને ફુગ્ગા એકબીજાથી દૂર ધકેલાશે, પણ એવું થયું નહીં બરાબર છે ને? હવે ફુગ્ગા પર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ શું થાય છે। મિત્રો, જ્યારે તમે બે ફુગ્ગાની વચ્ચેથી ફૂંક મારી હતી તો બે ફુગ્ગા દૂર જવાને બદલે એકબીજાની નજીક આવતા જોવાય છે। આમ થવાનું કારણ તમને ખબર છે મિત્રો કે બે ફુગ્ગા વચ્ચેના ભાગમાં ફૂંક મારવાથી વચ્ચેની જગ્યામાં હવાનું દબાણ ઘટે છે, જેથી તેની સાઈડની જે હવા છે તે ફુગ્ગા પર શું કરે છે? દબાણ કરે છે। આથી બે ફુગ્ગા વચ્ચેની જગ્યામાં ધકેલાતા એકબીજાની નજીક આવે છે। શું થાય છે? એકબીજાની નજીક આવે છે। પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ શું થાય છે?
घटी जाए छे। मित्रों जारे फूक मारीए छीए त्यारे शुं थाय छे, पवननी झड़प वधे छे अने अहीं रहेली जे हवा होय छे एनुं दबाण शुं थाय छे, घटी जाए छे। माटे एकबीजानी शुं थाय छे, नजीक आवता होय छे। बराबर मित्रों, हवे आगळ जोईए आपणे प्रवृत्ति 8.4। શું તમે ફૂંક મારીને ઊંચે ઉડાડી શકો છો? એટલે કે અહીંયા કાગળની પટ્ટી પર ફૂંક મારવાની એક પ્રક્રિયા છે। 20 સેન્ટીમીટર લાંબી અને 3 સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લઈએ, તેને આકૃતિમાં 8.5માં દર્શાવ્યા પ્રમાણે હાથમાં પકડીએ, એટલે કે આંગળી અને આંગૂઠાની મદદથી। બરાબર છે। હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારીએ, એટલે કે કાગળની પટ્ટીને ફૂંક મારીએ। પહેલી એ વિચાર્યું કે પટ્ટી ઉપર ઊંચકાઈ જશે, બુજોએ વિચાર્યું કે પટ્ટી નીચે તરફ વળી જશે। કાગળની પટ્ટીનું શું થયું તે માટે તમે શું વિચારો છો? ચાલો આપણે પ્રવૃત્તિ 8.2, 8.3 અને 8.4ના અવલોકનો સમજવાનો પ્રયત્ન કરીએ। શું તમારા અવલોકનો તમારી અપેક્ષાને અનુકૂળ છે, એટલે કે તમે વિચાર્યું હતું તેવા જ છે? શું તમને એવો અનુભવ થયો કે હવાની ઝડપ વધવાથી તેનું દબાણ ઘટી જાય છે? જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધે છે। શું થાય છે? હવાની ઝડપ વધી જાય છે। બરાબર છે। જે તે સ્થાને હવાનું દબાણ ઘટે છે અને બીજા ભાગમાં જે તે સ્થાને હવાનું દબાણ કેવું થાય છે? ઘટે છે। બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે, એટલામાંની હવા, એટલે કે બોટલમાંની હવા કાગળના દડાને બહાર ધકેલે છે। પ્રવૃત્તિ 8.3માં તમે જોયું હશે કે જ્યારે તમે બંને ફુગ્ગાઓ વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે તે એકબીજા તરફ ગતિ કરે છે। આવું કેવી રીતે બન્યું? તો આવું એટલા માટે બન્યું કે ફુગ્ગાની વચ્ચેના ભાગમાં હવાનું દબાણ કઈ રીતે ઘટી ગયું એ આ મેં તમને સમજાવ્યું। ફુગ્ગાની બહારના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ અંદરની તરફ ધકેલાયા। પ્રવૃત્તિ 8.4માં તમે જોયું કે જ્યારે તમે કાગળની પટ્ટી ઉપર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે। ફરીથી આવું એટલા માટે બન્યું કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પર દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે। જ્યારે આપણે જોયું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે। તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ ઝડપથી હવા ફૂંકાય ત્યારે શું થતું હોય છે? જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું થઈને ઉડી જાય છે। આવી ઘટનાઓ ઘણીવાર આપણે જોઈ હશે અને સાંભળી પણ હશે કે હવા ચાલતા છાપરાવાળા મકાનનું છાપરું ઉડી જતું હોય છે, કારણ કે તેની નીચે રહેલી જે હવા છે તેનું દબાણ ઘટી જાય છે, માટે તે ઉપરની તરફ ધકેલાય છે। બરાબર છે મિત્રો। તો જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તેને તમારા મિત્રો સાથે વહેંચો। બરાબર છે। આપણે આપણા મિત્રો સાથે શેર કરી શકીએ। તો ચાલો આપણે જોઈએ કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે વરસાદ લાવે છે અને કેવી રીતે ઘણીવાર વિનાશક બને છે। તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે, કે મિત્રો ગતિમાન હવાને પવન કહેવામાં આવે છે। હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે। મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે હવાની ગતિ કઈ રીતની હોય છે, તો વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ તે ગતિ કરતી હોય છે। જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ,
परंतु कुदरत में दबाण तफावत केवी रीते उत्पन्न थतो होय छे, शुं तापमान में थता फेरफारनो तेना पर कोई फाळो छे, नीचेनी प्रवृत्ति आपणे समझिए। मित्रों हवे आपणे आ नेक्स्ट विडियो में समझीशुं के हवानुं दबाण कई रीते उत्पन्न थाय छे तेना विशे।